શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠંડી અને તહેવારોમાં ચોરીઓના બનાવ બનતા હોય છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આબેળા વિસ્તારમાં રહેતા બાબુભાઈ રંગાજી બારોટ અંગત કામથી સુરત ગયા હતા. ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરો તેમજ ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. રૂપિયા 3 લાખના દાગીના અને રૂપિયા 5 લાખ રોકડાની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ હતી. જુનાડીસા ગામમાં આવેલ સિદ્ધાંબિકા મંદિરમાં અંદાજિત 10 વર્ષ પહેલા મોટી ચોરી થઈ હતી. તે બાદ આટલી મોટી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. પોલીસે પોતાની ફરજના ભાગરૂપે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવું જરૂરી છે.